नमस्कार विद्यार्थी मित्रों, आज विडियो लेक्चर में आप सबनों हार्दिक स्वागत है। धोरण 12 विषय नामना मूल तत्वों चेप्टर नंबर 4 भागीदारी पुनर्गठन। चालो स्वाध्याय में प्रेक्टिकल दाखला की शुरुआत करेली थी, जेमा हवे प्रश्न नंबर 5 सुधी जोई गया था। हवे प्रश्न नंबर 6 आवे छे। प्रश्न नंबर 6 की रकम में सब ध्यान आपजो। सचिन, राहुल और रोहित एक भागीदारी एक पेढ़ी भागीदारों तेमनी वच्चे नफा नुकसानी फाळवणीनुं प्रमाण 1:2 छे। जूनुं प्रमाण केटलुं छे? 1:2। बधा ज भागीदारोए नफा नुकसानी फाळवणीनुं प्रमाण बदलीने 3:2:1 करवानुं नक्की कर्युं छे। भागीदारोए करेल त्यागनी गणतरी करो। त्यागना सूत्रनो उपयोग करीने दाखलो गणवानो छे। चलो प्रश्न नंबर छे 6। ત્રણ ભાગીદારો કયા કયા છે? સચિન, રાહુલ અને રોહિત। સચિન, જેમ રાહુલ અને રોહિત, બરાબર શું લખવાનું અહીંયા? કુલ। ચાલો બે પ્રમાણ આપેલા હોય, કયા કયા? જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ। ચાલો અહીંયા લખીશું જૂનું પ્રમાણ। આ કોનું જૂનું પ્રમાણ છે? નફા નુકસાનનું। અહીંયા આવશે નફા નુકસાનનું નવું પ્રમાણ। ચાલો જૂનું પ્રમાણ કેટલું આપેલું છે? તો કે 1:2:2, 1:2:2, 2:2, 4। કુલ કેટલા આવશે? 4। નવું પ્રમાણ કેટલું છે? 3:2:1, 3:2:1, 3×2=5, 6। કુલ કેટલું આવશે? 6। ચાલો ત્યાર પછી લખીએ ત્યાગના સૂત્રથી ગણવાનું છે ને, તો ભાગીદારનો ત્યાગ સૂત્ર આવડે છે બોલો? ભાગીદારનો ત્યાગ બરાબર જૂન માસ યાદ રાખવાનો શું આવશે? જૂનો ભાગ માઇનસ કેવો ભાગ? નવો ભાગ। પહેલો ભાગીદાર કોણ છે? સચિન। સચિનનો ત્યાગ બરાબર બોલો સચિનનો જૂનો ભાગ કેટલો? 1/4, 1/4 થાય। સચિનનો નવો ભાગ કેટલો? 3/6, 3/6 આવશે। 1:2 જ છે ને, 1:2:2 આપેલું છે। સોરી, અહીંયા નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? 1:2:2। તો અહીંયા ટોટલ બદલાઈ જશે, અહીંયા કેટલા કેટલું ટોટલ આવી જાય? 5 આવી જાય। ટોટલ કેટલું આવશે? 5 છે। ચાલો સચિનનો ત્યાગ, તો કે જૂનો ભાગ માઇનસ નવો ભાગ। જૂનો ભાગ કેટલો છે? 1/4 નહીં આવે, પણ અહીંયા કેટલા આવશે? 5, અહીંયા કેટલા આવશે? 5। નવો ભાગ કેટલો છે? 3/6। ચાલો ઓકે, હવે લસા લેવાનું છે બોલો। લસા લેતા હોય તમને આવડે, કેટલો આવશે અહીંયા? 30 લસા આવે બોલો। 5×6=30, 6×1=6, માઇનસ 6×5=30, 5×3=15 છે। 6×5=30, 5×3=15। હવે 6 માંથી 15 બાદ કરો, 6 માંથી 15 બાદ થાય તો કેટલા વધશે? −9/30, −9/30। આ શું કહેવાય? લાભ। શું કામ? જવાબ કેવી રીતે આવે છે જુઓ, તો માઇનસમાં આવે છે ને, ત્યાગના સૂત્રનો ઉપયોગ કરીને જવાબ માઇનસમાં આવે તો એને શું કહેવાય? લાભ। ત્યાર પછી કોણ આવે છે? રાહુલનો ત્યાગ। રાહુલ નામનો ભાગીદાર છે, રાહુલનો ત્યાગ બોલો। રાહુલનો જૂનો ભાગ, રાહુલનો જૂનો ભાગ કેટલો આવશે? 2/5 માઇનસ નવો ભાગ કેટલો આવશે? 2/6, 2/6। લસા કેટલો આવશે? 30 આવશે। લસા 30, 5×6=30, 6×2=12, 6×5=30, 5×2=10 છે બોલો। જવાબ પ્લસમાં જ આવશે, 2/30, 2/30 આવે બોલો। આ શું કહેવાય? ભાગીદારનો ત્યાગ જ કહેવાય, કેમ કે પ્લસમાં જવાબ છે, લખવું હોય તો લખાય ત્યાગ। આ તમારો ફાઇનલ આન્સર છે। ત્યાર પછી આગળ ત્રીજો ભાગીદાર કોણ આવે છે? રોહિત। ચાલો તો હવે કોનો ત્યાગ આવશે? રોહિતનો ત્યાગ, રોહિતનો ત્યાગ બરાબર બોલો। રોહિતનો જૂનો ભાગ કેટલો છે?
બેના છેદમાં પાંચ માઇનસ રોહિતનો નવો ભાગ કેટલો થાય? એકના છેદમાં છ. લસા સેમ આવશે કેટલો? ત્રીસ. બોલો, પાંચ છ ત્રીસ, છ દૂ બાર, છ પંચા ત્રીસ, પાંચ એકા પાંચ. ચાલો કરું બાદબાકી, કેટલી આવશે બોલો? બારમાંથી પાંચ દઈ તો સાત, પ્લસ સાત જ વધશે, પ્લસ સાતના છેદમાં ત્રીસ. આ શું કહેવાશે? ત્યાગ. શું કહેવાય? આ ત્યાગ. આગળ કીધેલું હતું ને કે આખી ભાગીદારી પેઢીમાં ત્યાગ અને લાભ બંનેનું પ્રમાણ કેવું રહે? અચળ રહે. એટલે આ સાત વત્તા બે કરોડ એટલે કેટલા આવશે? નવ. નવના છેદમાં ત્રીસ એટલે કુલ પેઢીનો ત્યાગ કેટલો થયો? તો કે નવના છેદમાં ત્રીસ. હવે લાભ પણ નવના છેદમાં ત્રીસ હોવો જોઈએ. જુઓ, છે નવના છેદમાં ત્રીસ. ઓકે, ચાલો આગળ. હવે પ્રશ્ન નંબર આવશે સાત. પ્રશ્ન નંબર સાત. પ્રશ્ન નંબર સાતની રકમમાં ધ્યાન આપજો. શું કહે છે? કે દીપક, નિલેશ અને પ્રતિક એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમનું નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ 1:2:3 છે. તે બદલીને ભવિષ્ય માટે અનુક્રમે 2:2:1 કરવાનું છે. તો આ સંજોગોમાં કયા ભાગીદારને કેટલો લાભ મળ્યો તેની ગણતરી કરો. સૂત્ર બદલાશે, ત્યાગ નહીં પણ લાભ. ચાલો, ભાગીદારો ત્રણ આપેલા છે. કયા કયા? દીપક, નિલેશ, પ્રતિક. દીપક, નિલેશ ને પ્રતિક. અહીંયા શું આવશે? કુલ છે. બોલો, કયા કયા પ્રમાણ આવશે? હવે જૂનું પ્રમાણ અને પછી આવશે કયું? તો કે નવું પ્રમાણ. બોલો, જૂનું પ્રમાણ કેટલું છે? જૂનું પ્રમાણ આપેલું છે 1:2:3. 1:2:3. ચાલો સરવાળો કરો. 3 × 2 = 5 × 1 = 6. કુલ કેટલા આવશે? 6. ત્યાર પછી નવું પ્રમાણ આપેલું છે 2:2:1. 2:2:1. 2 × 2 = 4 × 1 = 5. 2 × 2 = 4 × 1 = 5. જવાબ કેટલો આવશે? 5. ચાલો, ત્યાર પછી આગળ કોનું સૂત્ર આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો છે? લાભ. તો અહીંયા લખવાનું ભાગીદારનો લાભ બરાબર. બોલો, શું યાદ રાખવાનું? જૂન માસ. ના, નજુ યાદ રાખવાનું, બહુ ઉલટું. બોલો, શું આવશે? નવો ભાગ માઇનસ જૂનો ભાગ છે. કયા ભાગીદારનો પહેલા લાભ શોધીએ? તો કે દીપક. અત્યાર સુધી શું લખતા? ત્યાગ લખતા. પણ હવે શું લખવાનું? દીપકનો લાભ બરાબર. દીપકનો નવો ભાગ. બોલો, હવે અહીંયા જોજો, નવું પ્રમાણ ને જૂનું પ્રમાણમાં બેમાં મિસ્ટેક ન થાય. હવે નવું પ્રમાણ પહેલા લેવાનું છે. બોલો, 2/5. 2/5. જૂનો ભાગ 1/6. 1/6 થાય. બોલો, તો લસા કેટલો આવશે? 30 આવે. 5 × 6 = 30, 6 × 2 = 2, 6 × 5 = 35, 5 × 1 = 5. ચાલો, 12 માંથી 5 જાય તો 7. 7/30. શું કહેવાય? કયા સૂત્રનો ઉપયોગ કરીને જવાબ લેવા? લાભના સૂત્રનો ઉપયોગ કરીને જવાબ લેવા. તો લાભના સૂત્રનો ઉપયોગ કરીને જવાબ પ્લસમાં આવે તો એને લાભ કહેવાય. ત્યાર પછી દીપક, પછી આવે છે કોણ? નિલેશ. તો કે નિલેશનો લાભ બરાબર. બોલો, નિલેશનો લાભ. તો એનો નવો ભાગ 2/5, જૂનો ભાગ 2/6 થાય. 2/5 અને 2/6 છે. ચાલો, લસા કેટલો આવશે? 30 આવે. 5 × 6 = 30, 6 × 2 = 12, 6 × 5 = 35, 5 × 2 = 10. 12 માંથી 10 જાય તો 2. 2/30. જવાબ પ્લસમાં શું કહેવાય? આ લાભ. ચાલો, ત્યાર પછી ત્રીજો ભાગીદાર કોણ છે? પ્રતિક. પ્રતિકનો લાભ બરાબર. પ્રતિકનો લાભ. બોલો, તો પ્રતિકનો નવો ભાગ કેટલો છે? 1/5 માઇનસ 3/6. આ શું કહેવાય? જૂનો ભાગ. ચાલો, લસા બોલો પાછો. બધામાં સેમ પ્રોસેસ જ આવે છે, દાખલા જરાય અઘરા નથી. 5 × 6 = 30, 6 × 1 = 6, 6 × 5 = 35, 5 × 3 = 15 છે. 6 માંથી 15 બાદ થઈ તો 9. 9 વધશે પણ કેવા 9?
માઇનસ 9 છેદમાં 30. લાભના સૂત્રનો ઉપયોગ કરી જવાબ માઇનસમાં આવે તો એને ખરેખર ભાગીદારનો ત્યાગ કહેવાય. ચલો એકદમ ઈઝી દાખલા છે આ બધા. દાખલા કેટલામાં કેટલા માર્ક્સમાં પૂછાય? 3 ગુણોમાં પૂછાય, વિભાગ સી ની અંદર. ઓકે, તો નેક્સ્ટ જે દાખલા છે એ આપણે આના પછીના વિડીયો લેક્ચરમાં જોઈશું.